हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, हाउ आर यू ऑल? फाइन। फरी एक वक्त कृष्णा कन्या विद्यासंकुल गुंदरण तेमज विवेकानंद वेणी मंदिर यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। डिग्री ना टॉपिक ने पूर्ण करवानो छे। आज छेली डिग्री एटले के सुपरलेटिव डिग्री, श्रेष्ठता दर्शक कक्षा आज जोवानी छे। पण ए पहला बात करी दूं कि पॉजिटिव डिग्री में त्रण पार्ट आता था, कम्पेरेटिव में त्रण पार्ट आता था, सुपरलेटिव में बेज आवशे। शा माटे बेज आवशे? एनु कारण छे विद्यार्थी मित्रों के एक नी एक साथे तुलना सुपरलेटिव में थशे नहीं, का तो एक नी बीजा दरेक साथे थशे अथवा तो एक नी घणा बधा साथे थशे। एटले बेज पार्ट टू अने पार्ट थ्री, पार्ट वन एनो बनतो नथी। सुपरलेटिव डिग्री पहला तो वपराय क्यारे? कि ज्यारे आपणे एवुं कहीए कि एक व्यक्ति वस्तु के बाबत आखाए जूथ करता सर्वश्रेष्ठ छे तेवु साबित करवा माटे सुपरलेटिव डिग्री वपराय छे। दाखला तरीके राम अमारा वर्ग मां सौथी होशियार छोकरो छे। एक बाजु राम छे, बीजी बाजु आखो वर्ग छे, बधाथी होशियार होय एकलो राम छे। तो एक वस्तु शुं छे? आखाए जूथ करता, आखा वर्ग करता ध बेस्ट छे, सर्वश्रेष्ठ छे, एवुं दर्शाववा माटे सुपरलेटिव डिग्री वपराय छे। गांधीजी भारतना लोकप्रिय नेताओमांना एक हता। लोकप्रिय नेताओ घणा बधा हता, एमांना गांधीजी एक हता। तो आपणे सुपरलेटिव अने सुपरलेटिव विथ वन ऑफ ध आ पार्ट टू अने पार्ट थ्री, पार्ट टू में सुपरलेटिव डिग्री, पार्ट थ्री में सुपरलेटिव विथ वन ऑफ ध वाली डिग्री आपणे भणवानी छे। बराबर, बहु अगत्यनो टॉपिक छे ने मजा आवे एवो टॉपिक छे। तो सौ प्रथम पॉजिटिव सुपरलेटिव डिग्री श्रेष्ठता दर्शक कक्षा वपराय क्यारे? ज्यारे कोई एक व्यक्ति वस्तु के बाबत आखा जूथ करता सर्वश्रेष्ठ छे तेवुं दर्शाववा माटे सुपरलेटिव डिग्री वपराय छे। एक वस्तु आखाए जूथ करता सर्वश्रेष्ठ छे दर्शाववा माटे सुपरलेटिव डिग्री वपराय छे। सुपरलेटिव में विशेषण जो एक ज उच्चारण वालू होय तो विशेषण नी पाछळ ईएसटी लागे छे, बाकी विशेषण नी आगळ मोस्ट लागे छे। ए पण नियम लखावी दऊं छुं। सुपरलेटिव डिग्री में जो विशेषण एक ज उच्चारण वालू होय तो विशेषण नी पाछळ ईएसटी प्रत्यय लागे छे अने जो विशेषण एक करता वधारे उच्चारण वाळू होय तो विशेषण ની આગળ મોસ્ટ લગાડાય છે। આ ભૂલવાનું નથી, જો કે યાદ રહી જ જાય। કમ્પેરેટિવમાં મોર અને ઈઆર આવે, આમાં મોસ્ટ અને ઈએસટી આવે, એટલે બહુ અઘરું છે નહીં। પણ હવે પછીનો જે નિયમ છે આર્ટિકલ ધનો, એ જ્યારે આપણે આર્ટિકલ એ ને ધ શીખ્યા ત્યારે મેં કીધું હતું કે સુપરલેટિવ ડિગ્રીમાં આર્ટિકલ ધ લાગે છે। હવે સુપરલેટિવ ડિગ્રીમાં નિયમ પાછો ફરીથી પુનરાવર્તન કરી દઈએ કે વિશેષણ એક ઉચ્ચારણવાળું હોય તો વિશેષણની આગળ અને વિશેષણ એક કરતા વધારે ઉચ્ચારણ વાળું હોય તો મોસ્ટ ની આગળ ફરજિયાત શું આવે છે? આર્ટિકલ ધ લગાડાય છે। જો વિશેષણ એક જ ઉચ્ચારણ વાળું હોય તો વિશેષણ છે એની આગળ ધ આવે, એક કરતા વધારે ઉચ્ચારણ વાળું હોય તો મોસ્ટ છે એની આગળ। ઉદાહરણ જોઈએ આપણે, લાર્જ, તો ધ લાર્જેસ્ટ થઈ જશે આમાં। પણ હેન્ડસમ હોય તો ધ મોસ્ટ હેન્ડસમ થશે।
આ રીતેના નિયમો થશે. બરાબર, હવે આપણે એના બે પાર્ટ છે એને અલગ અલગ કરીને શીખવાના છે. એક પાર્ટ છે એ એકની બીજા દરેક સાથે તુલના, એમાં બીજો કરતા છે એક વચનનો આવશે, બીજામાં બીજો કરતા છે બહુવચનનો આવશે. બરાબર, જોઈએ હવે. પાર્ટ ટુ સીધો, એકની દરેક સાથે તુલના, એકની બીજા દરેક સાથે તુલના. બરાબર છે, ગુજરાતી અર્થ થશે સૌથી વધુ નિશાની વિશેષણ પ્લસ ઈએસટી, સોરી, ધ વિશેષણ પ્લસ ઈએસટી અથવા ધ મોસ્ટ પ્લસ વિશેષણ. વાક્યરચના પણ આની અંદર પણ બે વાક્યરચના જોઈશું, એક ઉચ્ચારણવાળું વિશેષણ આવે ત્યારે અને એક કરતાં વધારે ઉચ્ચારણવાળું વિશેષણ આવે ત્યારે પણ જોઈશું. બરાબર, વાક્યરચના કર્તા વન પ્લસ ક્રિયાપદ ધ વિશેષણ પ્લસ ઈએસટી પ્લસ બીજો કર્તા, અહીંયા એક વચન આવશે. બરાબર, ત્યારબાદ બીજી વાક્યરચના કર્તા વન ક્રિયાપદ ધ મોસ્ટ પ્લસ વિશેષણ પ્લસ બીજો કરતા એક વચનનો. દર્શન વર્ગની અંદર સૌથી વધુ હોશિયાર વિદ્યાર્થી છે. જોજો એક્ઝામ્પલ, દર્શન આ વર્ગનો સૌથી વધુ હોશિયાર વિદ્યાર્થી છે. દર્શન છે આ વર્ગનો સૌથી વધુ હોશિયાર વિદ્યાર્થી છે. એક બાજુ દર્શન, બીજી બાજુ વિદ્યાર્થીઓ, બધા પણ લેવાનો છે કરતા એક વચનનો. તો પહેલો કરતા છે દર્શન, પછી ઇઝ, ધ હોશિયાર એટલે ક્લેવર, એમાં ઈએસટી લાગશે, ક્લેવરેસ્ટ, વિદ્યાર્થી એટલે સ્ટુડન્ટ, આ વર્ગનો, નોની નૂન એટલે ઓફ ધીસ ક્લાસ. શું કર્યું છે મેં, એમાં પાછળનો કરતા છે એક વચનનો રાખ્યો છે, પ્રથમ કરતા ક્રિયાપદ ધ વિશેષણની પાછળ ઈએસટી. બરાબર, બીજું ઉદાહરણ જોઈએ એના પછીનું. રણબીર કપૂર બોલિવૂડમાં સૌથી વધુ જાણીતો અથવા પ્રખ્યાત, સૌથી વધુ પ્રખ્યાત અભિનેતા છે.
એક બાજુ છે રણબીર કપૂર, બીજી બાજુ બોલિવૂડમાં કોઈ પણ બીજા અભિનેતા, બરાબર, બધા કરતા વધુ પ્રખ્યાત કોણ છે? રણબીર કપૂર. રણબીર કપૂર ઇઝ, હવે પ્રખ્યાત એટલે પોપ્યુલર, પોપ્યુલર આપણે બોલીએ તેવું લાગે કે પોપ્યુલર વચ્ચે છે બ્રેક આવી જાય છે. ધ મોસ્ટ પોપ્યુલર એક્ટર બોલિવૂડમાં, ઇન ધ બોલિવૂડ, નોની નુના હોય તો ઓફ આવે પણ માં છે એટલે ઇન લીધું છે આપણે. તો આ હતું સુપરલેટિવ ડિગ્રીનું પાર્ટ ટુ. હવે આના પછી જોવાનું છે પાર્ટ થ્રી, જે દસમા ધોરણને બહુ ઓછું પૂછાય છે. નવમાને તો પૂછાતું જ નથી, દસમા ધોરણને બહુ ઓછું પૂછાય છે, પણ કદાચ પૂછાય તો માત્ર એની થોડીક તમને સમજણ આપી દઉં, બાકી બારમા ધોરણ માટે આ ઉપયોગી ટોપિક છે, વન ઓફ ધ વાળું, બરાબર. પાર્ટ થ્રી જોઈએ આપણે એના પછી. એકની ઘણા બધા સાથેની સરખામણી. એકની ઘણા બધા સાથે સરખામણી પાર્ટ થ્રીમાં, બરાબર. એની નિશાની વન ઓફ ધ પ્લસ વિશેષણ પ્લસ ઈએસટી અથવા વન ઓફ ધ મોસ્ટ પ્લસ વિશેષણ. ગુજરાતી અર્થ સૌમાંથી એક. ઘણા બધામાંથી એક છે. સરદાર વલ્લભભાઈ પટેલ એ લોકપ્રિય નેતાઓમાંના એક હતા. લોકપ્રિય નેતાઓ એવું નથી કે સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એક જ હતા, ઘણા બધા હતા, પણ ઘણા બધાનું આખું જૂથ છે ને એમાંના એક હતા. અંગ્રેજી વિશ્વની ઉપયોગી ભાષાઓમાંની એક છે. વિશ્વમાં ઉપયોગી ભાષાઓ ઘણી છે, એમાંની અંગ્રેજી એક છે. સમજાય છે? ઘણા આખો જે જૂથ છે એમાંનું એક છે એવું દર્શાવવા માટે થઈ અને આ સુપરલેટિવ ડિગ્રી છે એ વપરાય છે, બરાબર. વાક્યરચના જોઈએ એની. કરતા વન, પહેલી વાક્યરચના, પ્લસ ક્રિયાપદ પ્લસ વન ઓફ ધ, પછી વિશેષણ પ્લસ ઈએસટી પ્લસ કરતા ટુ. અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો બહુવચન. કરતા વન પ્લસ ક્રિયાપદ, વન ઓફ ધ મોસ્ટ પ્લસ વિશેષણ પ્લસ કરતા ટુ, બહુવચન. આ એની વાક્યરચના થઈ, બરાબર. બહુ આને ડીપમાં આપણે નહીં સમજીએ, કેમ કે તમારા ધોરણમાં બહુ ઓછું પૂછાય છે દસમા ધોરણની અંદર, એટલે આપણે એને બહુ ઊંડાણપૂર્વક નથી જોતા. એક્ઝામ્પલ એક જોઈ લઈએ. ગાંધીજી ભારતના લોકપ્રિય નેતાઓમાંના એક હતા. એક બાજુ ભારતની અંદર ગાંધીજી જેવા ઘણા બધા નેતાઓ, પણ એમાંના ગાંધીજી એક હતા. લોકપ્રિય નેતાઓની આખી યાદી, આખો સમૂહ છે, એમાંના ગાંધીજી એક છે એવું દર્શાવવાનું છે. પેલો કરતા છે ગાંધીજી હતા એટલે વોઝ, વન ઓફ ધ, લોકપ્રિય એટલે પોપ્યુલર, મોસ્ટ પોપ્યુલર નેતાઓ એટલે કે લીડર્સ, બહુવચન. અને ભારતના છે ઓફ ઇન્ડિયા.
ખબર પડી વિદ્યાર્થી મિત્રો, આ સુપરલેટિવ ડિગ્રી વિથ વન ઓફ ધ, જેને વન ઓફ ધ વાળી ડિગ્રી પણ કહેવાય છે, બરાબર. તો ટોટલ આપણે 3 ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી છે એ પૂર્ણ કર્યા. આજે સુપરલેટિવના 2 પાર્ટ પણ પૂરા કર્યા, બરાબર. વિશેષણ મેં હોમવર્કમાં ગયા લેક્ચરની અંદર આપેલ હતા. આજના લેક્ચરનું જે હોમવર્ક છે એ તમારે બધાએ લખવાનું છે. સો હોમવર્કમાં પોઝિટિવ ડિગ્રીના 10 વાક્યો, કમ્પેરેટિવ ડિગ્રી છે એના 10 વાક્યો અને સુપરલેટિવ ડિગ્રીના 10 વાક્યો અંગ્રેજી તેમજ ગુજરાતી સાથે. સંદર્ભ માટે તમે રેડી રેકનર, વિકાસ, કોઈ પણ ગ્રામરનો ઉપયોગ કરી શકો છો. 30 વાક્યો હોમવર્કની અંદર આપું છું. હવે પછીના લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.